અંબાજીમાં ગ્રામજનો દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફના જવાનોની આત્માની શાંતિ માટે ખોડિયાર ચોકમાં મૌન રેલી શરૂ થઈ અંબાજીના માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પુલવામા થયેલા આતંકવાદી હુમલાઓમાં શહીદોને હાર્દિક શ્રદ્ધાંજલિનો અંબાજી ખાતેના કાર્યક્રમ અંગે સાંજે ખોડિયાર ચોકથી પ્રારંભ થઈ મુખ્ય બજારમાં મૌન રેલી સ્વરૂપે ખોડી વડલીથી શક્તિદ્વાર થઈને અંબાજીના મુખ્ય મંદિરના ચાચર ચોકમાં કેન્ડલ થકી શહીદોને સામૂહિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સામૂહિક રીતે જોડાયા હતા અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં સામૂહિક રીતે બેસી કાશ્મીરમાં માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પાકિસ્તાન પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગો ઊભી થઈ હતી. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. આ સિવાય ગબ્બર ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. અંબાજીની જય અંબે બેંકમાં પણ કાર્યક્રમ યોજાયો હતો અને ટ્રિનિટી ઇંગ્લિશ મીડિયમ શાળામાં એક શામ શહીદો કે નામનો મૌન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉમેશ પંચાલ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અંબાજી.